नमस्ते मित्रों, स्वागत है आपनी आ यूट्यूब चैनल ट्रिक गुजराती में। तो मित्रों आज ना आ वीडियो में आपणे बाइक के कार नो जे थर्ड पार्टी वीमो आवे छे ते एकदम सरलता थी कोई पण एजेंट नी मदद वगर कई रीते कढ़ावी शकीए तेना विशे संपूर्ण माहिती मेळवीशुं। तो वीडियो ने शुरू करिए ते पहेला जो आपणी आ यूट्यूब चैनल पर नवा आवेला होय तो वीडियो ने लाइक करी चैनल ने सब्सक्राइब करी बाजू में रहेल बेल आइकन प्रेस करी ऑल नोटिफिकेशन चालू करी लेवा विनंती जेथी करी आवी ज अवनवी माहितीना वीडियो नु नोटिफिकेशन तमारा मोबाइल पर मळी जाय। तो चलो शुरू करिए आज नो अपनो आ टॉपिक। तो मित्रों जो तमारा बाइक के कारनो थर्ड पार्टी वीमो पूरो थई गयो होय अने तमे तेने रिन्यू करवा मागता होय अथवा तो घणा समयथी आ बंद थई गयो होय अने नवेસરથી વીમો ઉતરાવવા માંગતા હોય તો કોઈ પણ એજન્ટની મદદ વગર એકદમ સસ્તામાં મેળવો માત્ર 5 મિનિટમાં પોલિસી બજાર ઉપર આ થર્ડ પાર્ટી વીમો। તો મિત્રો આ કોઈ સ્પોન્સર વિડિયો નથી પણ આપ સૌને માહિતગાર કરવા માટે આ વિડિયો બનાવેલ છે। તો જો તમે પણ તમારા બાઇક કે કારનો થર્ડ પાર્ટી વીમો મેળવવા માંગતા હોય તો આ રીતે એકદમ સરળતાથી ઉતારી શકો છો। તો તેની વિગતવાર સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવવા માટે આ વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરી અને policybazaar.com ઉપર જઈ અને આપણે બાઇક કે કારનો થર્ડ પાર્ટી વીમો કઈ રીતે ઉતારી શકીએ તેના વિશેની સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી જાય। તો ચાલો હવે હું તમને બ્રાઉઝર પર લઈ જઉં અને ત્યાં આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવતા જઈશું। તો મિત્રો અહીંયા મેં બ્રાઉઝર ખોલી લીધું છે જેમાં હાલમાં ગૂગલ ખુલ્લું છે। તો અહીંયા આપણે સર્ચમાં પોલિસી બજાર લખી લઈશું। તો ચાલો હું અહીંયા સર્ચ કરી લઉં, પોલિસી બજાર લખતા આ પ્રમાણે આવી જશે અને ઓકે આપી દેવાનું રહેશે। તો અહીંયા તમને પોલિસી બજારની સાઇટ જોવા મળી જશે, તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જે ક્લિક કરતાં પેજ લોડ થઈ અને આ પ્રમાણે જે policybazaar.com ની વેબસાઇટ છે તે ખુલી જશે અને તમને અહીંયા અલગ અલગ ઇન્સ્યોરન્સના ઓપ્શન જોવા મળી જશે જેમાં ટર્મ લાઈફ ઇન્સ્યોરન્સ, હેલ્થ ઇન્સ્યોરન્સ, ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, કાર ઇન્સ્યોરન્સ, ટુ વ્હીલર ઇન્સ્યોરન્સ, આમ અલગ અલગ ઘણા બધા ઓપ્શન તમને જોવા મળશે। જો તમે તમારી ફોર વ્હીલનો ઇન્સ્યોરન્સ મેળવવા માગતા હોય તો અહીંયા કાર ઇન્સ્યોરન્સમાં ક્લિક કરવાનું રહેશે અને ટુ વ્હીલર એટલે કે બાઇકનો ઇન્સ્યોરન્સ લેવા માગતા હોય તો અહીંયા ટુ વ્હીલર ઇન્સ્યોરન્સ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। તો ચાલો હું અહીંયા ટુ વ્હીલર ઉપર ક્લિક કરી દઉં છું। જે ક્લિક કરતાં પેજ લોડ થઈ અને આ પ્રમાણેની સ્ક્રીન આવશે જેમાં અહીંયા તમારે તમારા બાઇકનો નંબર દાખલ કરી દેવાનો છે અને ત્યાર પછી વ્યૂ પ્રાઇઝીસ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। તો ચાલો હું આ દાખલ કરી અને ત્યાર પછી આગળની પ્રોસેસ આપણે જોઈએ। તો ચાલો હું વ્યૂ પ્રાઇઝ ઉપર ક્લિક કરી દઉં છું। જે ક્લિક કરતાં પેજ લોડ થશે અને આ પ્રમાણે ફેચિંગ વ્હીકલ ડિટેલ્સનું ટેબ જોવા મળશે જેમાં હવે આપણને અહીંયા સિલેક્ટ ટુ વ્હીલર્સ મેક એટલે કે તમારે કઈ કંપનીનું બાઇક છે તે તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનું રહેશે। તો મારે અહીંયા હીરો મોટોકોર્પ્સનું છે તો હું અહીંયા તે સિલેક્ટ કરી લઉં છું। ત્યાર પછી તમારે તેનું જે મોડલ સિલેક્ટ કરવાનું આવશે, સિલેક્ટ ટુ વ્હીલર મોડલ, તો આમાંથી તમારે કયું મોડલ છે તે તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે। મારે અહીંયા સ્પ્લેન્ડર પ્લસ છે તો હું અહીંયા સ્પ્લેન્ડર પ્લસ સિલેક્ટ કરી લઉં છું। તે સિલેક્ટ કરતાની સાથે જ આપણને તેનું વેરિયન્ટ સિલેક્ટ કરવાનું કહેશે એટલે કે તમારે કિક સ્ટાર્ટ છે કે સેલ્ફ સ્ટાર્ટ છે, i3s ટેકનોલોજીવાળું છે, જે તમારું વેરિયન્ટ હોય તે વેરિયન્ટ તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે। તો હું અહીંયાથી કિક સ્ટાર્ટ ડ્રમ બ્રેક જે વેરિયન્ટ છે તે સિલેક્ટ કરી લઉં છું। જે સિલેક્ટ કર્યા પછી ફરીથી પાછી પ્રોસેસ થશે। તો આ પ્રમાણે મિત્રો આપણને આન્સર ટુ સિમ્પલ ક્વેશ્ચન ગેટ બેસ્ટ ક્વોટ્સ, તો આપણને અહીંયા પ્રશ્ન પૂછવામાં આવશે, હેઝ યોર કરંટ પોલિસી એક્સપાયર્ડ એટલે કે તમારો હાલનો વીમો એક્સપાયર્ડ થઈ ગયો છે, તો અહીંયાથી જે ઓપ્શન લાગુ પડતો હોય જો ચાલુ હોય તો નો એક્સપાયર્ડ અને વિધિન 90 ડેઝ એટલે કે તમારો વીમો બંધ થયા અને 90 દિવસની અંદર તમે આ વીમો ઉતારતા હોય તો આ ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે અને 90 દિવસથી વધારે સમય થઈ ગયો હોય તો એક્સપાયર્ડ મોર ધેન 90 ડેઝના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે અને જો તમને ખ્યાલ ન હોય તો આઈ ડોન્ટ રિમેમ્બર ઓપ્શન ઉપર ક્લિક કરી અને આગળના પ્રશ્નો ઉપર જઈ શકીએ છીએ। તો મારે 90 દિવસથી વધારે સમય થઈ ગયો છે માટે હું અહીંયા ક્લિક કરી દઉં છું। તો તે ક્લિક કરતાની સાથે આ પ્રમાણે આપણને અલગ અલગ થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ જે અલગ અલગ કંપની દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે તેની વિગત આપણને જોવા મળી રહી છે। તો અહીંયા મિત્રો આપણને કંપની જોવા મળે છે, ત્યારબાદ આપણે જોઈ શકીએ છીએ કે રેગ્યુલર થર્ડ પાર્ટી છે, કેટલા ક્લેમ સેટલ થયેલા છે અને તેની પ્રાઇસ આપણને જોવા મળી રહી છે। ત્યાર પછી તે જ કંપનીનો બીજો અહીંયા વીમો જોવા મળશે જે લિમિટેડ થર્ડ પાર્ટી વીમો છે અને તેના ક્લેમ સેટલની પર્સન્ટેજ આપણને જોવા મળે છે અને તેની પ્રાઇસ આપણને જોવા મળી રહી છે।
તો આ પ્રમાણે તમે અલગ અલગ કંપની તમે જોઈ શકો છો. અહીંયા ડિજિટ છે, બજાજ અલિયન્સ છે, ઇફકો ટોક્યો છે, ત્યાર પછી ફ્યુચર જનરલ ઇન્સ્યોરન્સ છે, એસબીઆઈ જનરલ ઇન્સ્યોરન્સ. તો આમ અલગ અલગ કંપનીના જે વીમા છે તે આપણને ઉપલબ્ધ છે. તો અહીંયા આપણે રેગ્યુલર જે થર્ડ પાર્ટી વીમો છે તે લેશું, અને તેના માટે અહીંયા આપણને જોવા મળી જશે કે નો ઇન્સ્પેક્શન. તો આ નીચે જે કંપની છે તેમાં કોઈ પણ ઇન્સ્પેક્શન કરવામાં આવશે નહીં અને ડાયરેક્ટ વીમો ઉતરી જશે. તો બજાજ અલિયન્સ છે, ઇફકો ટોક્યો છે. તો ચાલો હું અહીંયા રેગ્યુલર થર્ડ પાર્ટીમાં ઇફકો ટોક્યો જનરલ ઇન્સ્યોરન્સનું આ વીમો હું ઉતારું છું. તો અહીંયા તમને પ્રાઇસ જોવા મળી જશે, 714 રૂપિયાની પ્રાઇસ છે. હું તેના ઉપર ક્લિક કરીશ એટલે 714 રૂપિયાની ઉપર આપણને જે આગળનું જે ટેક્સ થશે તે ટેક્સ પણ એડ થશે, અને ફાઇનલ પ્રાઇસ શું આવે છે તે આપણે આગળ જોતા જઈશું. તો તેના ઉપર ક્લિક કરતાની સાથે જ આ પ્રમાણે સ્ક્રીન આવી જશે. આપણું બાઇક જે નામથી હશે તે બાઇકના જે અમુક અક્ષર હશે તે નામના અક્ષર આપણને અહીંયા જોવા મળી જશે. ત્યારબાદ આપણે અહીંયા મોબાઈલ નંબર દાખલ કરી લેવાનો છે, અને ત્યાર પછી ઈમેલ એડ્રેસ દાખલ કરી દેવાનો છે, અને આટલી વિગત દાખલ કરી કન્ટિન્યુ ટુ સ્ટેપ 2 તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો મિત્રો, આપણે વિગત દાખલ કરી લીધી છે, હવે આપણે કન્ટિન્યુ ટુ સ્ટેપ 2 ઉપર ક્લિક કરી દઈએ છીએ. તેના ઉપર ક્લિક કરતાની સાથે જ આપણે નોમિનીની ડિટેલ આપવાની રહેશે. તો અહીંયા નોમિનીનું નામ લખવાનું રહેશે, ત્યાર પછી ડ્રોપડાઉનમાંથી રિલેશન સિલેક્ટ કરવાનું છે, અને નોમિનીની એજ અહીંયાથી સિલેક્ટ કરી લેવાની રહેશે. તો ચાલો હું આ વિગત પણ દાખલ કરી લઉં, અને ત્યાર પછી આપણે કન્ટિન્યુ ટુ સ્ટેપ 3 ઉપર ક્લિક કરી દઈશું. ત્યાર પછી મિત્રો આપણે ત્રીજા સ્ટેપમાં આવી જઈએ છીએ, જ્યાં આપણો બાઇક નંબર જોવા મળી જશે અને રજિસ્ટ્રેશન ડેટ પણ આપણને જોવા મળી જશે. તો હવે સેવ એન્ડ પ્રોસેસ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. તો તે ક્લિક કરતાની સાથે પ્રોસેસ થશે, અને ત્યાર પછી આગળના સ્ટેપમાં આપણે જતા રહીશું. તો આ પ્રમાણે મિત્રો આપણને અહીંયા વ્હીકલની તમામ વિગત જોવા મળી જશે. આ ઉપરાંત આપણે અધર ડિટેલ જોવા માંગતા હોઈએ તો અહીંયા આપણે ક્લિક કરવાનું રહેશે. તો ચાલો ક્લિક કરીને આપને બતાવું. તો આમ અધર ડિટેલમાં આપણે અહીંયા જે નોમિનીની ડિટેલ દાખલ કરી તે જોવા મળી જશે. ત્યાર પછી નીચે આપણે જે ઈમેલ એડ્રેસ અને મોબાઈલ નંબર દાખલ કર્યો તેની વિગત જોવા મળશે, અને અહીંયા આપણને એન્જિન નંબર તથા ચેચેસ નંબરની વિગતો જોવા મળી જશે. ત્યાર પછી મિત્રો આપણે અહીંયા આપણને જે કંપની સિલેક્ટ કરેલી છે તે કંપની જોવા મળી જશે, અને અહીંયા આપણું પ્રીમિયમ જે નેટ પ્રીમિયમ છે 714 રૂપિયા, અને તેની ઉપર 129 રૂપિયા જીએસટી લાગી રહ્યો છે. તો આમ ટોટલી 843 રૂપિયાની રકમ આપણે પેમેન્ટ કરવાની રહેશે. તો હવે આપણે અહીંયા પે સિક્યોરલી ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, અને ત્યાર પછી આગળની પ્રોસેસ કરવાની રહેશે. આ ઉપરાંત મિત્રો આપણે અહીંયા પર્સનલ એક્સિડન્ટ કવર લેવા માગતા હોઈએ તો અહીંયા તમે ઓપ્શન જોઈ શકો છો. તો પર્સનલ એક્સિડન્ટ કવર પણ મળી શકે છે. તો ચાલો મિત્રો હું અહીંયા પે સિક્યોરલી ઉપર ક્લિક કરી દઉં છું. જે ક્લિક કરતા અહીંયા આપણને પેમેન્ટ માટેના અલગ અલગ ઓપ્શન જોવા મળી જશે, જેમાં ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરવા માગતા હોય તો અહીંયા ડેબિટ કાર્ડની વિગત દાખલ કરી અને પે બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવા માગતા હોય તો તેના ઉપર ક્લિક કરીને તેની વિગત દાખલ કરી અને આગળ પેમેન્ટ કરી શકાશે. નેટ બેન્કિંગથી પણ પેમેન્ટ કરી શકાશે, યુપીઆઈથી પણ કરી શકાશે, અને વોલેટથી પણ પેમેન્ટ કરી શકાશે. તો ચાલો હું અહીંયા યુપીઆઈથી પેમેન્ટ કરી દઉં છું, અને તેમાં અહીંયા યુપીઆઈથી જે યુપીઆઈ તમારે હોય તે સિલેક્ટ કરી લેવાનું રહેશે. તો ચાલો હું અહીંયા ક્યુઆર કોડથી પેમેન્ટ કરી લઉં છું, જે એકદમ સરળ રીત છે. તો મિત્રો તમે જોઈ શકો છો મારું પેમેન્ટ સક્સેસફુલી થઈ ગયેલું છે, અને પેજ લોડ થઈ અને આ પ્રમાણે પ્રોસેસ થવા લાગી છે. તો અહીંયા વ્યૂ પ્રપોઝલ સમરી ઉપર ક્લિક કરી અને આપણા ઇન્સ્યોરન્સની વિગત દાખલ કરી શકાય છે, અને તે ઉપરાંત મિત્રો આપણે કમ્પલસરી ઓનર ડ્રાઈવર પર્સનલ એક્સિડન્ટ કવર લેવા માગતા હોય તો અહીંયા પણ આપણે લઈ શકીએ છીએ, અને જ્યારે આપણે પેમેન્ટ કર્યું તો ત્યાં પણ આપણને આ ઓપ્શન જોવા મળતો હતો. જો તમે આ કવર લેવા માગતા હોય તો આ પર્સનલ એક્સિડન્ટ કવર તમે લઈ શકો છો. તો ચાલો આપણે અહીંયા વ્યૂ પ્રપોઝલ સમરી ઉપર ક્લિક કરી દઈએ છીએ. તો આ પ્રમાણે મિત્રો આપણને પ્રપોઝલ ફોર્મની વિગત જોવા મળી જાય છે, અને આપણી PDF પણ ડાઉનલોડ થઈ જાય છે. આ ઉપરાંત મિત્રો આપણો જે મોબાઈલ નંબર દાખલ કરેલો હતો તેમાં આ પ્રમાણે સ્ક્રીન ઉપર દર્શાવ્યા મુજબના અલગ અલગ મેસેજ પણ આપણને મળી જાય છે, અને તેમાં જે પોલિસી ડાઉનલોડ કરવા માટેની લિંક પણ આપણને મોકલવામાં આવે છે. આ ઉપરાંત મિત્રો આપણે અહીંયા સ્ક્રીન ઉપર એક સ્ક્રીન રેકોર્ડિંગ જોઈ શકતા હશો. તો આ પ્રમાણે તમારું જે ઈમેલ એડ્રેસ દાખલ કરેલું હોય ત્યાં પણ તમને આ થર્ડ પાર્ટી વીમાની જે PDF ફાઇલ છે તે તમને મળી જાય છે. તો આમ એકદમ સરળતાથી માત્ર
ત્રણ મિનિટની અંદર આપણા ઈમેલ એડ્રેસ ઉપર આ જે પોલિસીની પીડીએફ નકલ છે તે આપણને મળી જાય છે। આ પ્રમાણે મિત્રો તમે એકદમ સરળતાથી તમારા મોબાઈલ કે કમ્પ્યુટરથી તમારા બાઇકનું એટલે કે ટુ વ્હીલરનું અથવા તો કાર એટલે કે ફોર વ્હીલરનું જે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ છે તે તમે મેળવી શકો છો। તો મિત્રો આશા રાખું કે જે policybazaar.com ઉપર જઈ અને એકદમ સરળતાથી સસ્તા ભાવે આ જે બાઇક કે કાર ઇન્સ્યોરન્સ થર્ડ પાર્ટી વીમો કઈ રીતે ઉતારવો તેના વિશેની સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે। આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો। આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે। આ ઉપરાંત મિત્રો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રીક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે। તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ। જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે। તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં। જય હિન્દ, વંદે માતરમ।